હલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? હું સારિકા દેવ મુરારી, શ્રી સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયમાં મારી ધોરણ 5ની દીકરીઓનું સ્વાગત કરું છું. આજે આપણે અંગ્રેજીમાં લિટલ સ્ટેપ્સનો અભ્યાસ કરીશું. તો તૈયાર છો ને બધા વિદ્યાર્થી મિત્રો? આજે આપણે લિટલ સ્ટેપ્સમાં 10, 11, 12નો અભ્યાસ કરીશું. આ પહેલાં બાળકો આપણે લિટલ સ્ટેપ્સ 1 થી 9 સુધીનો અભ્યાસ કર્યો. આજે આપણે લિટલ સ્ટેપ્સ 10, 11, 12 એટલે કે 10, 11 અને 12નો અભ્યાસ કરીશું. એની અંદર એક્ટિવિટી 2 છે, ધ સ્કાય ઇઝ ફોલિંગ એટલે કે આકાશ પડી રહ્યું છે. બાળકો, તમે એ વાર્તા સાંભળી હશે. પહેલાં ડટર આવ્યું, પટ્ટર આવ્યું, ઊંચેથી આપ પડ્યું, ભાગો રે ભાઈ ભાગો, એવી જ વાર્તા આજે આપણે આ લિટલ સ્ટેપ 10, 11, 12ની અંદર શીખવાના છીએ. તો હવે આપણે તેની અંદર આવતા ન્યૂ વર્ડ્સ એટલે કે અઘરા શબ્દો જોઈએ. વન્સ એટલે એકવાર, ડિયર એટલે પ્રિય અથવા વહાલું, ચિકન એટલે મરઘીનું બચ્ચું, હોપ અબાઉટ એટલે કે આમ તેમ કુદાકૂદ કરવી, લીફ એટલે પાંદડું, ફોલ એટલે પડવું, રાઇટ એટલે બરાબર, પીસ એટલે કે ભાગ અથવા ટુકડો, બિગિન એટલે શરૂ કરવું, હિયર એટલે સાંભળવું, વિધાઉટ એટલે સિવાય, સે એટલે કહેવું અથવા બોલવું, વર્ડ એટલે શબ્દ, શો એટલે બતાવવું, ડ્રાય એટલે સૂકા, લીવ્સ એટલે પાંદડા, લીફ એટલે પાંદડું, અહીંયા એનું બહુવચન એ પૂછે એટલે પાંદડા, લાફ એટલે હસવું. તો ચાલો બાળ મિત્રો, આપણે વાર્તાનો અભ્યાસ કરીએ. વન્સ ધેર વોઝ અ ડિયર લિટલ ચિકન કોલ્ડ ચિકન લિકન. એકવાર એક ચિકન લિકન નામનું પ્યારું મરઘીનું બચ્ચું હતું. શી વોઝ હોપિંગ અબાઉટ અંડર અ બિગ ટ્રી વેન અ લીફ ફેલ રાઇટ ઓન હર હેડ. હોપિંગ એટલે આમ તેમ કુદાકૂદ કરવી. તે એક ઝાડ નીચે આમ તેમ કુદાકૂદ કરતું હતું ત્યારે એક પાંદડું બરાબર તેના માથા પર પડ્યું. ઓહ નો, ધ સ્કાય ઇઝ ફોલિંગ, સેડ લિકન ચિકન એન્ડ સ્ટાર્ટેડ ટુ રન. ઓ નહીં, આકાશ પડી રહ્યું છે, ચિકન લિકને કહ્યું અને તે દોડવા લાગ્યું. બાય એન્ડ બાય સી મેટ હેની પેની. આગળ જતા તે હેની પેનીને મળ્યું. જુઓ બાળ મિત્રો, આ એક નાનું મરઘીનું બચ્ચું છે. તે ઝાડ નીચે કુદાકૂદ કરી રહ્યું છે, રમી રહ્યું છે અને તેના ઉપર ઝાડ ઉપરથી સૂકું પાંદડું પડે છે એટલે તે ચિકન લિકનને મળે છે. પછી તે ચિકન લિકન હેની પેનીને મળે છે એટલે ચિકન લિકન અને હેની પેની બંને દોડવા માંડે છે. વાય આર યુ રનિંગ ચિકન લિકન? ધ સ્કાય ઇઝ ફોલિંગ એન્ડ અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન માય હેડ. હેની પેની પૂછે છે, તું શા માટે દોડે છે ચિકન લિકન? એટલે ચિકન લિકન જવાબ આપે છે, આકાશ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો બરાબર મારા માથા પર પડ્યો. ઓ સેડ હેની પેની એન્ડ સી ટુ બિગિન ટુ રન વિથ ચિકન લિકન. ટુ એટલે તે પણ. એટલે હેની પેની કહે છે, ઓ આકાશનો ટુકડો બરાબર તારા માથા પર પડ્યો. તે પણ ચિકન લિકનની સાથે દોડવા લાગે છે. બાય એન્ડ બાય ધે મેટ કોકી લુકી. અને આગળ જતા તે કુકી લુકીને મળે છે. આમ દોડતા દોડતા ચિકન લિકન અને હેની પેની છે એ કોને મળે છે? તો કે કુકી લુકીને મળે છે. પછી એ કુકી લુકી એને પૂછે છે, તમે શા માટે દોડી રહ્યા છો? તો કહે છે કે ઉપરથી આપનું આકાશ પડી રહ્યું છે અને બરાબર એ ચિકન લિકનના માથા ઉપર પડ્યું, તેથી અમે ભાગી રહ્યા છીએ. વાય આર યુ રનિંગ ચિકન લિકન એન્ડ હેની પેની?
પછી કુકી લુકી પૂછે છે, તમે શા માટે દોડી રહ્યા છો ચિકન લિકન અને હેની પેની? ધ સ્કાય ઇઝ ફોલિંગ, અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ. ઓ ડિયર સેડ કુકી લુકી, એન્ડ હી ટુ બિગેન ટુ રન વિથ ધેમ. બાય એન્ડ બાય ધે મેટ ડકી લકી. ધ સ્કાય ઇઝ ફોલિંગ, અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ. એટલે કે આકાશ પડી રહ્યું છે, તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો. ઓ વાલી કુકી લુકીએ કહ્યું, અને તે પણ તેમની સાથે દોડવા લાગ્યો. પછી તે કોને મળે છે? તો કે આગળ જતા તેઓ ડકી લકીને મળે છે. જુઓ બાળ મિત્રો, ચિકન લિકન છે એના ઉપર પાંદડું પડ્યું એટલે કોને મળે છે? પહેલાં હેની પેનીને મળે છે. પછી હેની પેની સાથે વાત કરી અને તે પણ ડરને માર્યું બંને દોડવા લાગે છે. બંને પછી કુકી લુકીને મળે છે અને કુકી લુકી પણ એનું કારણ જાણી અને તે પણ દોડવા લાગે છે. પછી ત્રણેય દોડતા હોય છે. પછી તેઓ આગળ દોડતા દોડતા કોને મળે છે? તો કે ડકી લકીને. પછી એ પૂછે છે કે તમે ત્રણેય કેમ દોડી રહ્યા છો? પછી એને કહે છે કે ચિકન લિકનના માથા ઉપર આકાશનો ટુકડો પડ્યો અને એ વાત સાંભળી અને ચારેય દોડવા લાગે છે. વાય આર યુ રનિંગ ચિકન લિકન, હેની પેની એન્ડ કુકી લુકી? કુકી લુકી, ચિકન લિકન અને હેની પેની, તમે શા માટે દોડી રહ્યા છો? ધ સ્કાય ઇઝ ફોલિંગ, અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ. કે છે આકાશ પડી રહ્યું છે, તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો. ડિયર મી સેડ ડકી લકી એન્ડ સી ટુ બિગેન ટુ રન વિથ ધેમ. અરે રે, ડકી લકીએ કહ્યું અને તે પણ તેમની સાથે દોડવા લાગી. બાય એન્ડ બાય ધે મેટ ગુસી પુસી. આગળ જતા તેઓ ગુસી પુસીને મળ્યા. વાય આર યુ રનિંગ ચિકન લિકન, હેની પેની, કુકી લુકી એન્ડ ડકી લકી? શા માટે તમે દોડી રહ્યા છો ચિકન લિકન, હેની પેની, કુકી લુકીને ડકી લકી? ધ સ્કાય ઇઝ ફોલિંગ, અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ. આકાશ પડી રહ્યું છે, તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો. વેન ગુસી પુસી હિયર ધીસ, હિયર એટલે સાંભળવું, એનું ભૂતકાળનું રૂપાય પૂછે. જ્યારે તેણે આ સાંભળ્યું, સી બિગેન ટુ રન વિથ ધેમ વિધાઉટ સેઇંગ અ વર્ડ. તે આ સાંભળીને એક પણ શબ્દ બોલ્યા વગર તેની સાથે દોડવા લાગે છે. બાય એન્ડ બાય ધે મેટ લાયન. આગળ તેઓને સિંહ મળ્યો. વાય આર યુ રનિંગ ચિકન લિકન, હેની પેની, કુકી લુકી, ડકી લકી એન્ડ ગુસી પુસી? ચિકન લિકન, હેની પેની, કુકી લુકી, ડકી લકી અને ગુસી પુસી, તમે બધા કેમ દોડો છો? ધ સ્કાય ઇઝ ફોલિંગ, અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ. આકાશ પડી રહ્યું છે, તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો. શો મી વેર ઇઝ ઇટ, લાયન આસ્ક્ડ. સિંહે પૂછ્યું, ક્યાં છે આકાશ? ચાલો તમે બધા મને બતાવો. ચિકન લિકન ટુક ધેમ ટુ ધ ટ્રી. ચિકન લિકન આ બધાને ઝાડ પાસે લઈ ગયું. ધેર વેર મેની ડ્રાય લીવ્સ ધેર. લીફ એટલે પાંદડું, અહીંયા એના બહુવચન છે એટલે કે લીવ્સ, પાંદડાઓ. ત્યાં ઘણા બધા ડ્રાય એટલે સૂકા સૂકા પાંદડાઓ હતા. વેર ઇઝ યોર સ્કાય, ધ લાયન આસ્ક્ડ. સિંહે પૂછ્યું, તારું આકાશ ક્યાં છે? ચિકન લિકન, હેની પેની, કુકી લુકી, ડકી લકી એન્ડ ગુસી પુસી, લાભ. અને આકાશ તો હતું જ નહીં, કારણ કે ઝાડ ઉપરથી સૂકા પાંદડા પડ્યા હતા. એટલે આ સાંભળી અને ચિકન લિકન, હેની પેની, કુકી લુકી, ડકી લકી એન્ડ ગુસી પુસી બધા હસવા લાગ્યા. આ રીતે ચિકન લિકન, હેની પેની, કુકી લુકી, ડકી લકી અને ગુસી પુસી જ્યારે દોડી રહ્યા હતા તો સામે સિંહ મળે છે અને સિંહ એને પૂછે છે કે તમે બધા કેમ દોડી રહ્યા છો? એટલે બધાએ જવાબ આપ્યો કે આકાશ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો. એટલે સિંહ એને કહે છે કે ક્યાં છે આકાશનો ટુકડો, મને બતાવો. પછી બધા છે એ ઝાડ નીચે લઈ જાય છે અને બતાવે છે
કે ચિકન લિકન કે ક્યાં આકાશ પડ્યું હતું, અને જ્યાં જઈને જુએ છે તો માત્ર ઝાડ ઉપરથી સૂકા પાંદડા પડ્યા હતા, આકાશ તો કંઈ હતું જ નહીં. અને પછી આ જોઈ અને બધા છે હેની પેની કુકી લુકી ડકી લકી એન ઘૂસી ભૂસી અને ચિકન લિકન બધા હસવા લાગ્યા. અને આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે છે કે ક્યારેય કોઈની વાત ઉપર આપણે વિશ્વાસ કરાય નહીં, પહેલાં વાતને જણાય કે શું છે અને પછી જ બીજાની વાત ઉપર વિશ્વાસ કરવો. તો મજા આવીને બાળકો વાર્તા સાંભળવાની, તો આ વાર્તા છે એના અઘરા સ્પેલિંગ શીખજો અને આ વાર્તા વાંચજો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લિટલ સ્ટેપ્સ 10, 11, and 12 અભ્યાસ કર્યો, તેની અંદર આપણે વાર્તા સાંભળી ચિકન લિકનની. હવે આપણે લિટલ સ્ટેપ્સ 13, 14, 15 એટલે કે 13, 14, and 15 લિટલ સ્ટેપનો અભ્યાસ કરીશું. તેની અંદર એક્ટિવિટી ટુ છે ધ ક્લાસ ગોઝ ફોર અ પિકનિક, એટલે કે વર્ગ પિકનિક પર જાય છે. તો તમને બધા બાળકો પિકનિકમાં ટૂરમાં જવાનું હોય તો કેટલા ઉત્સુક થઈ જાઓ છો ને, કેટલા બધા પ્રશ્નો થાય છે, મિસ ક્યાં લઈ જશો, ક્યારે જવાનું છે, કઈ તારીખે જવાનું છે, શું શું સાથે લઈ જવાનું છે, કેટલા પ્રશ્નો થાય અને કેટલો આનંદ થાય છે તમને જવા માટેનો. એવી જ રીતના અહીંયા એક પ્રાણીઓનો વર્ગ હોય છે, એ પણ તમારી જેમ 5મું ધોરણ ભણતા હોય છે, અને તે પિકનિકમાં જવા માટે એના મિસને કહે છે કે અમને પિકનિકમાં લઈ જાઓ. તો બાળ મિત્રો, તમને અહીંયા એક ચિત્ર દેખાય છે. શેનું ચિત્ર દેખાય છે? તો કે એક વર્ગખંડ છે, તેની અંદર એક મિસ બેઠા છે અને બાળકો બેઠા છે. આ બાળકો કોણ છે? તો કે બધા પ્રાણીઓના બચ્ચા છે, અને તે સ્કૂલે જાય છે, અને તેઓ બધા શું કહે છે ના મિસને, કે અમને પિકનિક પર લઈ જાઓ. તો ચાલો આપણે શીખીએ એક્ટિવિટી ટુ, ધ ક્લાસ ગોઝ ફોર અ પિકનિક, વર્ગ પિકનિક માટે જાય છે. તો જુઓ અંદર, લેટ્સ ગો ફોર અ પિકનિક. તો કાંગારાનું બચ્ચું કહે છે કે ચાલો આપણે પિકનિક માટે જઈએ. યસ વી વોન્ટ ટુ ગો ફોર અ પિકનિક, પપ્પી કહે છે, એટલે કે કૂતરાનું બચ્ચું કહે છે કે હા, અમે બધા ઈચ્છીએ છીએ કે આપણે પિકનિકમાં જવું જોઈએ. કેન વી ગો ફોર અ પિકનિક પ્લીઝ, પછી માછલી કહે છે કે શું અમે પિકનિકમાં જઈ શકીએ. પ્લીઝ ટીચર, લેટ્સ ગો ફોર અ પિકનિક, પછી ખિસકોલી કહે છે કે મહેરબાની કરીને પ્લીઝ મેડમ, અમને પિકનિક માટે લઈ જાઓ. ઓકે લેટ્સ ગો, પછી એના મિસ છે એ માની જાય છે એના ટીચર અને કહે છે સારું ચાલો આપણે બધા જઈએ. સો ધ ચિલ્ડ્રન ઓફ ક્લાસ 5 ડિસાઇડેડ ટુ ગો ફોર અ પિકનિક. આ રીતે 5મા ધોરણના બાળકો પિકનિક પર જવા માટે નક્કી કરે છે અને તૈયાર થાય છે. ધે ટુક અ બસ એન્ડ વેન્ટ ટુ સુંદરવન, તેઓ એક બસ બાંધી અને બસમાં બેસી અને તેઓ સુંદરવન ગયા. ઇટ ઇઝ પિકનિક સ્પોટ ઇન ધ જંગલ, સ્પોટ એટલે જગ્યા. આ સુંદરવન છે એ શું છે? તો કે જંગલની અંદર એક ફરવા માટેની જગ્યા છે. ઓલ ઓફ ધેમ ગોટ ડાઉન ફ્રોમ ધ બસ, અને બસ છે એ સુંદરવનમાં પહોંચે છે. પછી બધા બાળકો છે એક પછી એક બસમાંથી નીચે ઉતરે છે. ધે સ્ટાર્ટેડ ટુ વોક ટુવર્ડ્સ ધ જંગલ, આ રીતે બસમાંથી બધા બાળકો નીચે ઉતરી અને જંગલ તરફ ચાલતા થાય છે, એટલે કે ધીમે ધીમે બધા લાઇનમાં જંગલમાં જાય છે. સડનલી ઇટ સ્ટાર્ટેડ રેઇનિંગ, સડનલી એટલે અચાનક, રેઇન એટલે વરસાદ, અચાનક વરસાદ આવવાનું શરૂ થાય છે. ધે શો અ બિલ્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધેમ, બિલ્ડિંગ એટલે મકાન, ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. તેઓ જંગલમાં આવતા હતા અને અચાનક વરસાદ પડે છે, તેથી સામે તેણે શું જોયું? તો કે એક મકાન જોયું. ધે રેન ટુ વર્સિટ એટલે તેની તરફ, પછી વરસાદના લીધે તેઓ એ મકાનની તરફ ગયા. ધ ડોર વોઝ ઓપન, આ મકાનનો દરવાજો છે એ કેવો હતો? તો કે ઓપન એટલે ખુલ્લો અને ડોર એટલે દરવાજો. આ મકાનનો દરવાજો ખુલ્લો હતો. ધે એન્ટર્ડ,
તેઓ બધા વરસાદના હિસાબે આ મકાનની અંદર ઘરની અંદર એન્ટર થયા, એટલે કે પ્રવેશ્યા. ઇટ વોઝ અ વેરી ડર્ટી હાઉસ. આ ઘર કેવું હતું? તો કે ડર્ટી એટલે ગંદુ. આ ઘર ખૂબ જ ગંદુ હતું. ધે કુડ નોટ સી એનીબડી ઇનસાઇડ. ઇનસાઇડ એટલે અંદરની બાજુ, એનીબડી એટલે કોઈ પણ. ધે કુડ નોટ સી એટલે તેઓએ કોઈને જોયા નહીં. આ ઘરની અંદર તેઓ પ્રવેશ્યા તો અંદર એને કોઈ દેખાતું નહોતું. ધે શાઉટેડ. શાઉટેડ એટલે બૂમો પાડી. તેઓએ બૂમો પાડી. હેલો એનીબડી ધેર, એના મિસે કીધું કે હલો અહીંયા કોઈ છે. હેલો એનીબડી ધેર, પછી બિલાડી બોલે છે હલો અહીંયા કોઈ છે. ટકલા ઇટ્સ રેનિંગ. પછી માછલી કહે છે વરસાદ પડી રહ્યો છે. કેન વી સ્ટે હિયર ફોર સમ ટાઈમ. એટલે માછલી પૂછે છે કે બહાર ખૂબ જ વરસાદ પડી રહ્યો છે તો અમે થોડો સમય અહીંયા રોકાઈ શકીએ. સ્ટે હિયર એટલે અહીં રોકાવું. અમે થોડો સમય અહીંયા રોકાઈ શકીએ છીએ. યસ આઈ થિંક નો બડી ઇઝ ધે. પછી કૂતરાનું બચ્ચું કહે છે પપ્પી કે હા મને લાગે છે કે અહીંયા કોઈ નથી, આ ઘર સાવ ખાલી લાગે છે. લેટ્સ સ્ટે હિયર ફોર સમ ટાઈમ. એટલે પપ્પી બોલે છે કે અહીંયા કોઈ લાગતું નથી તો ચાલો આપણે અહીંયા થોડો સમય રોકાઈ જઈએ. બટ મેડમ ધ હાઉસ ઇઝ સો ડર્ટી. પછી મધરનું હાથીનું બચ્ચું કહે છે પણ મેડમ આ ઘર તો ખૂબ જ ગંદુ છે, અહીંયા તો બહુ જ ગંદકી છે. લેટ્સ ક્લીન ઇટ. એટલે એના મિસ કહે છે કે ચાલો આપણે એને ક્લીન એટલે કે સાફ કરી નાખીએ. ફોર ઓફ યુ ક્લીન ધ કિચન. તમારામાંના ચાર જણા છે એ કિચન એટલે રસોડું, ચાર જણા રસોડું સાફ કરશે. ફોર ઓફ યુ ક્લીન ધીસ બિગ રૂમ. અને બીજા ચાર જણા છે આ મોટો રૂમ સાફ કરશે. સ્વીપ ધ ફ્લોર. અને પછી ફ્લોર એટલે ભોંયતળિયું. પછી આ નીચેનું છે એ કોણ વાળશે? આઈ વિલ સ્વીપ ધ ફ્લોર. પછી પપ્પી કહે છે કે નીચેનું જે ભોંયતળિયું છે, નીચેનું જે છે ફ્લોર, એ હું વાળી નાખીશ. પપ્પી સ્વેપ ધ ફ્લોર. આ રીતના પપ્પી છે એ નીચેનું ભોંયતળિયું વાળે છે. અને બાકીના બધા છે કાંગારાનું બચ્યું બારી સાફ કરે છે. પછી દેડકો છે, કાચબો છે, એ દિવાલ સાફ કરે છે. આ રીતના બધા બચ્ચા છે એ ઘર સફાઈમાં લાગી જાય છે. ધસ ધે ક્લીન ધ રૂમ. અને આ રીતના બધા બાળકો ભેગા મળી અને ઘરને સાફ કરી નાખ્યું અને સુંદર મજાનું ઘર બનાવી દીધું. તો બાળકો કેવી મજા આવે પિકનિકમાં જવાની? તમને પણ મજા આવે ને કે બધા સાથે ફ્રેન્ડ ગયા હોય, આપણે બધા સાથે મિત્રો હોય તો આપણને ઘરેથી જઈએ એના કરતાં પણ મિત્રો સાથે વધારે મજા આવે. એમ આ રીતે બધા પ્રાણીઓના બચ્ચા છે એ પિકનિક પર ગયા અને ત્યાં એણે એ ઘરની બધા ભેગા સાથે મળી અને ઘર સાફ કર્યું અને ખૂબ જ આનંદ માણ્યો.